ગુજરાતના બટાકાના વાવેતર વિસ્તારમાં અડધો અડધ વાવેતર બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં થાય છે જોકે થોડા સમયથી પાલનપુર વડગામ અને અમીરગઢ તાલુકામાં પણ બટાકાનું વાવેતર શરૂ થયું છે બટાકાના પાકની વાવણી માટે પાંચ નવેમ્બરથી ત્રીસ નવેમ્બરનો સમય અનુકૂળ હોય છે અને હાલમાં હવામાનમાં ઠંડક થતાં જ ખેડૂતોએ બટાકાનું વાવેતર શરૂ કરી દીધું છે અત્યારે વાતાવરણ થોડું ઠંડીનું પ્રમાણ ચાલુ થાય એટલે અમે બટાકાનું વાવેતર ચાલુ કરીએ લગભગ પાંચ અગિયાર થી મળે અને ત્રીસ અગિયાર સુધીનું વાવેતર જનરલી વવાય છે બટાકાની અંદર તે પિરિયડમાં અમે બટાકાનું વાવેતર ચાલુ કરી દઈએ છીએ સારી જાતના બિયારણનું વાવેતર અને યોગ્ય માવજત કરવામાં આવે તો બટાકાનું ઉત્પાદન સારું થાય છે જેથી ખેડૂતો બિયારણમાં અને દવાઓમાં ખૂબ કાળજી રાખે છે આ વખતે ખેડૂતો એલઆર બાદશાહ ફૂકરી ચિપ્સોના અને ઇનોવેટર જેવી જાતોને ફૂગનાશક દવાનો પટ આપીને વાવેતર કરી રહ્યા છે કરી દેવાનું જાતોમાં તો ઇનોવેટર વાવીએ છીએ એલઆર વાવીએ છીએ પછી ખાવાના બટાકા બાદશાહ છે કે એ બી જાતો વાવી છે આ બીજા છે એ કંપનીના બટાકા છે જે ચિપ્સ બને છે ને એના માટેના બટાકા છે બટાકા માટે બનાસ નદીના પટને અડીને આવેલા વિસ્તારોની રેતાળ જમીન અને હવામાન ખૂબ જ અનુકૂળ છે અને ચાલુ વર્ષે પાછોતરા વરસાદને કારણે પણ જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવાથી બટાકાનો પાક સારો ઉતરવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર